નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શૈક્ષણિક સંકુલ ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. ધોરણ 5 વિષય મેથ, જેમાં ચેપ્ટર નંબર 9 ખોખા અને રેખા ચિત્રો. બરાબર, બધા વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 126 ઉપર આવશે. આપણે ઘણી વખત આપણા ઘરે ખોખા જોતા જ હોય, કે મીઠાઈના ખોખા હોય, દવાના ખોખા હોય, કોઈ વસ્તુ આવેલી હોય તો એમાં પેકિંગ કરેલા, ટૂંકમાં કોઈ પણ વસ્તુ આવતી હોય આપણી ઘરે, હંમેશા તેમાં તેમાં ગમે એ વસ્તુમાં પેક થઈને જ આવતી હોય. મોટાભાગે બધી વસ્તુ તેમાં પેક થઈને આવે તો કે ખોખાની અંદર. તો આમાં આપેલું છે મીઠાઈનું ખોખું. રમ્યા મીઠાઈ ખરીદવા ગઈ. બરાબર, કોણ મીઠાઈ ખરીદવા જાય છે? તો કે રમ્યા. દુકાનદારે મીઠાઈઓ મૂકવા માટે એક કાગળના ટુકડામાંથી એવું ગુલાબી ખોખું બનાવ્યું. બરાબર, દુકાનદારે મીઠાઈ બનાવવા માટે શું કર્યું? તો કે એક કાગળના ટુકડામાંથી ગુલાબી રંગનું સરસ મજાનું ખોખું બનાવે છે. આપેલ ચિત્રને જોઈને તમારી જાતે ખોખું બનાવો. પાના નંબર 201 ઉપર કટઆઉટનો ઉપયોગ કરો અને તમે કેટલા ઝડપથી ખોખું બનાવી શકો છો. આપણે 201 નંબરના પેજ નંબર ઉપર આખા કોઈનું લેઆઉટ આપેલું છે. બરાબર, એ તમારે કટિંગ કરીને તમારે લોકોએ તમારી રીતે એક ખોખું બનાવવાની ટ્રાય કરવાની છે, અથવા તો ઘરે ગમે ત્યારે આપણે ફ્રી હોય ત્યારે એકાદું ખોખું બનાવવાનું. બરાબર, અહીંયા આપણે આ બોક્સ અહીંયા આપેલું છે 201 નંબરના પેજ ઉપર. મીઠાઈનું ખોખું ડ્રોઈંગ વાળું સરસ છે, તો એ કટિંગ કરીને તમારા લોકોએ તમારું મીઠાઈનું બોક્સ બનાવવાનું છે જોઈને. પછી આપેલું છે ઘરે આવીને રમ્યા ખોખામાંથી મીઠાઈ કાઢીને ખોખાને સંપૂર્ણપણે ખોલી નાખ્યું અને તે ખોખાના વધારાના ભાગને દૂર કર્યો. આથી ખોખું નીચે મુજબ દેખાવા લાગ્યું. બરાબર, એનો વધારાનો જે ભાગ છે એને દૂર કરી નાખ્યો છે, એટલે ખોખું કેવું દેખાય છે? તો કે એમાં નીચે ડ્રો કરેલું છે એના જેવું દેખાવા લાગે છે. આના ભાગમાં શું છે? તો કે આમ ડોટ 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 વાળી આખી લાઈન આપેલી છે. બરાબર, તો આખી લાઈન કેવી આપેલી છે આપણને? ડોટ 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 વાળી, એટલે કે ક્યાં શું આવતો હશે? તો કે ઘડી કરેલો ભાગ આવતો હશે. આવા આકાર પરથી ખોખું બનાવી શકાય છે. ચાલો બીજા ક્યાં આકારોની મદદથી ખોખું બનાવી શકાય છે તે મને જોવા દો. બીજા તેને 3-4 આકારો બનાવ્યા છે, તેને દરેક ત્રુટક રેખાઓ પરથી વાળી શકાય છે. આમાંની કઈ આકૃતિ એટલે કે આકારોની મદદથી ખોખું બનાવી શકાય તે તમે શોધી કાઢો. બરાબર, તો આપણે આની અંદર જોતા આપણે ખબર પડી જાય કે એ નંબરની આકૃતિ છે અને સી નંબરની આકૃતિ છે, આના જેવું છે સેમ ટુ સેમ, પણ આ ભાગ છે થોડોક નીચેના સાઈડ આવે છે. બરાબર, તો એ નંબરની અને સી નંબરની આકૃતિ છે કે જેના ઉપરથી તમે લોકો ખોખું બનાવી શકો છો. હવે તમે બધા સામેના પેજ નંબર 127 ઉપર આવો. ત્યાં સામે આપેલું છે આકારોને વાળીને સંભળ બનાવો. આપણે કોઈ પણ આકાર હોય, બરાબર, એ 3D હોય, 4D હોય, અથવા તો 2D હોય. બરાબર, આ ચોક છે, ચોક કેવો છે? તો કે ઉપરની સાઈડે ગોળાકાર છે, અહીં નીચે છે, અને હું એ હાથમાં પકડીને અડી પણ શકું છું, અને આ આખું ચોક એનું અસ્તિત્વ બતાવે છે. બરાબર, આપણે ચોક એમ દોરીએ તો કેવો લાગે? તો કે આવી રીતે ખાલી આમ નળાકાર જેવો જ લાગે. બરાબર, પણ આ કેવું થયું? તો કે ખાલી 2D થયું, જેને ખાલી લંબાઈ છે અને લંબાઈ જ છે. પછી 3D કહી શકે તો કે એને લંબાઈ અને પહોળાઈ બંને વસ્તુ હોય, અને બરાબર આપણે એને આપણને એવું લાગે કે એ વસ્તુ રિયલમાં છે. આ એ છે બુધાએ ચોરસકારનો કાગળનો ઉપયોગ કરીને સમઘન બનાવવા ઈચ્છે છે. તે જાણે છે કે સમઘનને દરેક બાજુ ચોરસ છે. બરાબર, સમઘનને દરેક બાજુ કેવી હોય? તો કે ચોરસ હોય. આપણને જોતા એવું લાગે કે કેવું હશે? તો કે સમઘન. સમઘનને કેટલી બાજુ હોય? તો કે 6 બાજુ હોય, અને દરેક બાજુ કેવી હોય? તો કે ચોરસ હોય. બરાબર, જયારે લંબઘન આપણે લઈએ તો એને કેટલી ટોટલ બાજુ હોય? તો કે એની 6 જ બાજુ હોય, પણ એ દરેક બાજુ એક સરખી ન હોય. બરાબર, બધી બાજુ કેવી હોય? તો કે લંબ ચોરસ, અને બાજુ કેટલી હશે? તો કે 6. સમઘનને કેટલી બાજુ હોય છે? તો કે સમઘનને 6 જેટલી બાજુ હોય છે. હવે આપેલું છે શું આ બંને આકારોને વાળીને તે બે અલગ અલગ આકૃતિઓ બનાવી છે. બરાબર, બંને આકૃતિ અલગ છે, એના પરથી કેટલા ક્વેશ્ચન આપેલા છે, આપણે 1 by 1 એનો આન્સર આપતા જાય. શું આ બંને આકારોને વાળવાથી સમઘન બની શકે છે? તો કે હા, બંને આકારોને વાળવાથી સમઘન બની શકે છે. ઓછામાં ઓછો એક આકાર બનાવો જેને વાળવાથી સમઘન બની શકે છે. તો કે ઉપરોક્ત આ જે આપેલું છે, બરાબર, આ લંબચોરસની અંદર બે આકાર દોરેલા છે, તો એમાંથી ગમે એને આપણે ફોલ્ડ
તો આપણે સમઘન બનાવી શકીએ છીએ. સમઘનની દરેક બાજુનું ક્ષેત્રફળ શું થશે? તો કે સમઘનનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. શું થયું? તો કે એનું ક્ષેત્રફળ એક એવો આકાર બનો કે જે બનાવો કે જેને વાળવાથી સમઘન ન બને. બરાબર, તો આપણે એવો એક અહીંયા આકાર બનાવી જોઈએ કે જેને વાળવાથી સમઘન બનશે નહીં. હજી એક આકાર ભરેલો છે,
જેનાથી કુલું કોકું નહીં બનાવી શકાય એમ બંને સાઈડ આકાર આપેલા છે. ભાઈનું વિભાનું ઘર કયું છે એ આપણે જોવાનું છે.
છે. બાકીના ત્રણ વાસ્તવિક ચિત્રો શા માટે નશાના અનુરૂપ નથી તેની ચર્ચા કરો. તો કે ચિત્ર એ છે તો એની અંદર ઘરની પાછળની દીવાલ બિલકુલ સીધી બતાવી છે જે નકશા પ્રમાણે નથી, અને બી માં જમણી બાજુ એક બારી દેખાય છે જે જોયા નકશામાં નથી, અને ચિત્ર ડી માં ઘરની ડાબી બાજુએ દીવાલની વચ્ચે બારી બતાવેલી છે જે વચ્ચોવચ્ચ બારીમાં નથી. બરાબર, સાઈડની અંદર બારી આવી જાય છે એમાં ક્યાં છે, એકદમ વચ્ચે બતાવે છે, પણ ક્યાં છે સાવ છે, એટલે કે સી નંબરનું જે ચિત્ર છે એ જ એના માટે પરફેક્ટ છે. હવે પછીના પેજ નંબર ઉપર આવો, ત્યાં છે મહારો મહાવરો ઘરની રૂપરેખા દર્શાવતો નકશો જુઓ અને વાસ્તવિક ચિત્ર પર બારી બારણા બનાવો. બરાબર, હવે અહીંયા ઘરની રૂપરેખા દર્શાવતો એક નકશો આપેલો છે એના ઉપરથી આપણે બારી બારણા બનાવીએ. એમાં Thank you.
તૈયાર કરી લીધો. હવે પછી આપેલું છે સમઘનનું વાસ્તવિક ચિત્ર. અહીંયા કેટલા એ બી સી ડી ઈ એફ જી બરાબર ટોટલ પાંચ સાત જેટલા ચિત્ર આપેલા છે. એમાંથી આપણે કીધું છે સમઘન બનાવવા માટે કયું ચિત્ર યોગ્ય લાગે છે તે અંગે ચર્ચા કરો. તો કે ડી અને સી બરાબર. વાસ્તવિક એટલે કે સમઘન બનાવવા માટે યોગ્ય લાગે છે બરાબર. શું ચિત્ર એફ માં અમુક રેખા ઉમેરીને સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવી શકાય છે? એફ નંબરનું જે ચિત્ર છે એ કેવું છે? તો કે આમ ઉપરથી ખાલી આમ ચતુષ્કોણ જેવું જ રાખેલું છે. તો કે હા, હું એફ માં અમુક રેખા ઉમેરીને સમઘનનું ચિત્ર બનાવી વાસ્તવિક ચિત્ર બનાવી શકું છું. જેમ કે આમ ડોટ ડોટ લાઈન આપણે ઉમેરી દઈ બરાબર. આ સમઘનનું વાસ્તવિક ચિત્ર જેવું બની ગયું બરાબર. હવે પછી સમય પેજ નંબર ઉપર આવો. ત્યાં છે કોરડો. ત્યાર પછીનું ચેપ્ટર નેક્સ્ટ લેક્ચરમાં સમજાવે. થેન્ક યુ.